નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત વિડીયો લેક્ચરની અંદર આપણે મધ્યસ્થ માટેની માહિતી મેળવી હતી. મધ્યસ્થ માટેની માહિતી મેળવવા પછી મેં તમને કેટલાક બે જેટલા એક્સ્ટ્રા ઉદાહરણ આપ્યા હતા કે જેની આપણે એટ અ ટાઈમ વિડીયો ઉતારતી વિડીયો સમયે જ લેક્ચર સમયે જ આપણે જેની રકમ બનાવી હતી અને દાખલા ગણ્યા હતા. ત્યાર પછી હોમવર્કમાં મેં તમને સ્વાધ્યાય 14.3ના દાખલાઓ મોકલવામાં આવ્યા હતા. એ સ્વાધ્યાય 14.3ના દાખલાઓ જે હોમવર્કમાં મોકલ્યા હતા તમે, એ સ્વાધ્યાય 14.3ના દાખલા તમને એવું કીધું હતું કે જેટલા થાય એટલા તમે કરજો અને બાકીના આપણે અહીંથી કરાવીશું. તો મિત્રો, આજે હવે આપણે સ્વાધ્યાય 14.3ના દાખલા જોવા છે, પણ એના પહેલાં હજુ આપણે પહેલાં એક ઉદાહરણ, એક્સ્ટ્રા ઉદાહરણ જોવું છે કે જે આપણે ટેક્સ્ટબુકની બહારનું ઉદાહરણ છે. ત્યાર પછી આપણે સ્વાધ્યાયના દાખલા ઉગાડવાની ટ્રાય કરીએ. સ્વાધ્યાયના દાખલાઓ અલગ અલગ રીતે આપેલા છે, તો આજે સૌ પ્રથમ આપણે શું કરીશું કે હજી હું તમને એકાદું એક્સ્ટ્રા ઉદાહરણ આપું છું, જે ઉદાહરણ આપણે ગણીએ. પણ કે ઉદાહરણની અંદર આપણે રકમ લખવી હોય તો સૌ પ્રથમ આવશે વર્ગ, ત્યાર પછી આવૃત્તિ, અને ત્યાર પછી આપણે છે કોલમ બનાવવાની થાય, સીએમ કોલમ બનાવવાની થાય છે. પણ એ પહેલાં સૌ પ્રથમ આપણે વર્ગ લખી લઈએ, તો પહેલાં છે 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12. એમની સામે આપણે આવૃત્તિ 8, 2, 10, 13, 7, 5, 8, 2, 10, 13, 7, 5. તો મિત્રો, અહીંયા આપણને આખી આખી વસ્તુ આપવામાં આવી શકે છે. એની અંદર આપણને શું કીધું છે, આવૃત્તિ કઈ દીધી છે અને વર્ગ કઈ દીધા છે. હવે મધ્યસ્થ મેળવવા માટે મેં તમને પહેલાં પણ કીધેલું છે કે સૌથી અગત્યની કોઈ પોપ્યુલર બાબત હોય તો મધ્યસ્થ મેળવવા માટે સૌ સંચય આવૃત્તિ એટલે કે સીએફ. સીએફની કોલમ આપણે બીજી જે છે એ આપણે તૈયાર કરવાની છે. તો સીએફની જે કોલમ આપણે તૈયાર કરવાની છે, તો સીએફની કોલમ તૈયાર કરવા માટે આપણે બધા જાણીએ છીએ કે જે સીએફની કોલમ જે આપણે તૈયાર કરવાની છે, આપણે બે રીતે તૈયાર કરી શકીએ છીએ. એ બંને રીતોના નામ પણ, તો મિત્રો આપણે જે બે રીત છે એ બંને રીતના નામ તમે જાણો છો. તો એ બંને રીતના જે નામ છે, એ બંને રીતના નામ છે, એક થી વધુ પ્રકારે આવે છે અને એક થી ઓછા પ્રકારે આવે છે. તો જ્યારે આપણને કોઈપણ રકમની અંદર સ્પેસિફાઈ કહેવામાં નથી એવું કે તમે આ રકમથી દાખલો ગણો અથવા તો આ રીતથી દાખલો તમે કેલ્ક્યુલેટ કરો, તો ત્યારે તમારે કોઈ અલગથી એવી રીત તમે પ્રિપેર કરવાની થતી નથી. તો એવા સમયે તમે શું કરશો, તો એવા સમયે આપણે તમને પહેલાં પણ કીધું કે થી ઓછા પ્રકારનો જે ટેબલ આપણે બનાવીએ છીએ, એ રીતે આપણે ટેબલ બનાવતા જઈએ. અને એ રીતે જ્યારે આપણે ટેબલ બનાવતા જઈએ તો આપણને શું થશે કે સહેલાઈથી સીએમ બની જશે. તો સીએમ મેળવવા માટે સૌ પ્રથમ 8 ને 2, 10, 10 ને 10, 20, 20 ને 13 કેટલા થઈ જશે, 33, 33 ને 7 કેટલા બનશે, 33 અને 7. તો 33 ને 7 મિત્રો 38, 33 ને 7 40, 40 ને 5 કેટલા બનશે, 45. તો મિત્રો આવી રીતે આપણે સીએમની ટેબલ તૈયાર કરી છે. આપણે સીએમની કોલમને આ બધી આગળ આપણે વ્યવસ્થિત રીતે શું કરવાનું હતું એટલે પહેલાં પણ વાત કરી હતી. તો આપણે શું બનાવવાનું છે, ટેબલ બનાવવાનું છે. તો મિત્રો અહીંયા આપણી કોલમ તૈયાર સીએફટી કરવાની હતી, રેડી થઈ ગઈ છે. હવે આગળની પ્રક્રિયા આપણે શું કરીશું, તો કે હવે આગળની પ્રક્રિયા કરવા માટે સૌ પ્રથમ તો જે બધી બાબતો છે, મેઇન મેઇન બાબતો જેને કહેવાય, એ બધી બાબતો આપણે શું કરીશું, મેળવીશું. સૌ પ્રથમ મધ્યસ્થ વર્ગ કાઢવો પડશે. તો મેળવવું છે શું, મધ્યસ્થ. એક્ઝામની અંદર પણ ખાસ તમારે જે દાખલો ભણો છો એમાં તમે ત્રણમાંથી જે વસ્તુ મેળવો છો, મધ્યક મેળવતા હોય, બહુલક મેળવતા હોય, કે પછી તમે એની અંદર મધ્યસ્થ મેળવતા હોય, તો એ તમારે ઉપર લખવું જરૂરી છે. ઉપર લખવાથી બેનિફિટ શું થાય, તો ઉપર લખવાથી બેનિફિટ એવો થાય છે કે જે આપણે એન બાય 2 બનાવી મેળવવા છે, તો કેટલા આવશે, 45.
તમે સમજી શકો 22.5 તો 22.5 20માં નો અને 33માં આવી જતો તો અહીંયા તમારો મધ્યસ્થ વર્ગ કયો બને છે તો અહીંયા તમારો મધ્યસ્થ વર્ગ બને છે 6 થી 8 આ શું બને તમારો મધ્યસ્થ વર્ગ હવે મધ્યસ્થ વર્ગ પરથી તમારે L લખવાનું છે તો L બરાબર કેટલા થશે તો L બરાબર કેટલા બનશે 6 H બરાબર કેટલા બનશે તો તમને કેટલા ખબર છે આપણે કેટલા 0 થી 2 એટલે 2 H મેળવી લીધા પછી આગળની પ્રક્રિયા હવે તમારે F0 F1 અને F2 સોરી મિત્રો અને એક તમારે હવે આ CF મેળવવાનું થશે CF બરાબર અને F તો CF કોને કહેવાય મિત્રો CF કોને કહેવાય મધ્યસ્થ વર્ગની મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવતી તો CF તમારા કેટલા બનશે ત્યાર પછી નેક્સ્ટ મધ્યસ્થ વર્ગની આવૃત્તિને શું કહેવાય આના બરાબર આને શું કહેવાય F અને શું કહેવાય CF તો ત્યાં કેટલા મળ્યા હવે આપણે મધ્યસ્થનો સીધો સૂત્ર મૂકવાનો છે તો M બરાબર L પ્લસ M બાય 2 માઇનસ CF ઓન F ગુણ્યા H મેં તમને કાલે પણ વાત કરી હતી કે પછી તમારે ટેબલમાં જોવાની જરૂર રહેતી નથી કારણ કે ગણિત વિષયની અંદર તમે જે કામ કરો છો એ પહેલેથી જ પરફેક્ટલી કરો કે પહેલેથી જ એટલું ચોકસાઈપૂર્વક કરો કે જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન જ બાકી હોય અને જ્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન જ તમને બાકી નહીં રહેતો હોય તો તમે સીધો આમાંથી જોઈ કરી શકો છો તો હવે એલ કેટલા છે આપણી પાસે 6 છે પ્લસ એન બાય 4 એટલે 45 ના છેદમાં 2 માઇનસ સી એફ એટલે કેટલા બન્યું છે 20 ભાગ્યા એફ એટલે કેટલા બન્યું છે 13 ગુણ્યા એચ એટલે 12 5 6 પ્લસ 2 ગુણ્યા 20 એટલે 40 45 માઇનસ 40 નો તમારો જવાબ કેટલો આવ્યો 5 આવ્યો તો જવાબ તમારો છે 5 આવ્યો તો હવે પછી આપણે શું કરવાનું છે તો 5 ના છેદમાં 2 કેટલા ગુણ્યા તમારા 5 ના છેદમાં 2 તો 5 ના છેદમાં 2 ગુણ્યા એને ગુણ્યા તમે 2 કરો તો તમારો જવાબ શું આવ્યો 5 ગુણ્યા 5 ના છેદમાં 2 ગુણ્યા 2 છેદમાં કેટલા છે 3 એટલો જો મિત્રો આ 2 2 આપણે શું કરી શકીએ છીએ કેન્સલ કરી શકીએ છીએ હવે e 2 2 તમે કેન્સલ કરી નાખો છો તો તમારો જવાબ શું થશે 5 ના છે 3 એટલો મિત્રો તમને જવાબ 6 5 ના છેદમાં 13 તો 6 5 ના છેદમાં 13 તો 6 5 ના છેદમાં 13 કેટલા જવાબ આવશે 13 39 13 6 52 13 39 0.3 13 39 39 એટલે કેટલા બનશે આપણી પાસે આ 11 છે 11 છે 13.7 સમથિંગ જવાબ આવશે સોરી 0.7 સમથિંગ જવાબ આવશે તો તમારો મધ્ય કેટલો થાય 6.37 તમારો એમ અહીંયા મધ્ય છે તમને કેટલો મળે છે 6.37 જેટલો મળે છે તો મિત્રો આજે તમને મધ્ય મળ્યો આનો કોઈ આપણે એકમ લખવાનો રહેતો નથી એક વસ્તુ મેં તમને પહેલા પણ કીધી હતી મધ્યસ્થ હંમેશા મધ્યસ્થ વર્ગમાંથી મળે અહીંયા તમારો મધ્યસ્થ વર્ગ કયો હતો 6 થી 8 તો મધ્યસ્થ વર્ગ જ્યારે તમારો 6 થી 8 હતો તો હવે તમને મધ્યસ્થ અહીંયા કેટલો મળ્યો 6.37 ઇટ મીન્સ કે મધ્યસ્થ હંમેશા તમને મધ્યસ્થ વર્ગની અધોસીમા અને ઉધ્વસીમા આ બંનેની વચ્ચે મળે છે મધ્યસ્થ આ બંને જે બોર્ડર છે 6 અને 8 એ બંનેની બહાર ક્યારે જતો નથી તો ખાસ મહત્વની બાબત સીએમ વાળી કોલમ એક વાર તમે તૈયાર કરી લો બહુ સહેલું છે બનાવો એટલું અઘરું છે નહીં તો સીએમ વાળી કોલમ તમે જ્યારે એક વાર રેડી કરી નાખો છો તો પછી પાછળ કોઈ એટલું મોટું કામ રહેતું નથી તો મિત્રો આજે આપણો જે એક્સ્ટ્રા ઉદાહરણ હતું આ પણ તમારે પીએમ લખવાનું છે હવે પછી આપણે જે જોયું છે હવે પછી આપણે સ્વાધ્યાય 14.3 ના દાખલાઓ એક્સરસાઇઝના દાખલાઓ માટે ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે ગણીને જ બેઠા છે કારણ કે આગળના દિવસના હોમવર્કની અંદર મેં તમને દાખલાઓ કીધેલા હતા અને હોમવર્ક શીટની અંદર પણ તમે જોયું હશે તો આ જ દાખલાઓ હતા એ જ દાખલાઓ આપણે અત્યારે તમને આપેલા છે તો આજે મિત્રો આપણે બધા શું કરશું હવે આપણે 14.3
અને જેણે ઓલરેડી કેનેથી પ્રેક્ટિસ કરી રાખી છે અત્યારે તમારી પાસે બુક છે તો એ લોકોએ શું કરવાનું છે કે દાખલાનું રિવિઝન કરવાનું છે. તો મિત્રો હવે આપણે શરૂ કોઈ કામ શરૂ કરીએ. સાધ્ય 14.3 માં પહેલો જ દાખલો એમાં એવું કીધું છે કે નીચેના આવૃત્તિ વિતરણ મુજબ એક વિસ્તારમાં 68 ગ્રાહકોને માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો મધ્ય અને બહુમુક્ષ મિત્રો ત્રણ વસ્તુ મેળવવાની છે. માહિતીનો મધ્યસ્થ પણ મેળવવાનો છે, માહિતીનો મધ્ય પણ મેળવવાનો છે અને બહુલક પણ મેળવવાનો છે. જો મિત્રો આ પ્રકારનો દાખલો પૂછાય તો એક વસ્તુ પકડી નાખજો કે આ પ્રકારના દાખલાઓ ત્રણ માર્ક્સમાં પૂછાતા હોય છે. કેટલા માર્ક્સમાં? ત્રણ માર્ક્સમાં પૂછાતા હોય છે કે જેની અંદર તમને ત્રણ વસ્તુ મેળવવાની કીધું હોય ત્યારે તમારે ત્રણે ત્રણ વસ્તુ એમાં ફરજિયાતપણે મેળવવી પડતી હોય છે. તો હવે આપણે જે પહેલો જ દાખલો જે સાધ્ય છે તો હું અહીંયા બોર્ડ પર લખું છું. તમારી પાસે ટેક્સ્ટ બુક છે, ટેક્સ્ટ બુક પર લખી દેશે. તમારી પાસેથી પરીક્ષા છે એકસો પાંસઠ થી એકસો પંચ્યાસી અને 185 થી 200. આવી રીતે તમને રકમ આપેલી છે. એની સાથે તમને શું આવી ખબર છે? 4, 5, 13, 20, 14. ત્યાર પછી નેક્સ્ટ 8 અને 4. ચલો પહેલા તો તમને એવું કહી દીધું છે કે આની કુલ આવૃત્તિ કેટલી છે. રકમનો ઉપર જ હેડિંગમાં કીધું હતું કે કેટલા ઘરોનો વપરાશ લીધેલો છે 68. તો એન બરાબર કેટલા છે? આ તો આપણું ક્લિયર થઈ ગયું છે. હવે આપણે જે સીએફની કોલમ તૈયાર કરો છો, સીએફની કોલમ પહેલા આપણે મધ્યસ્થ કરવાનું એમાં ક્રમમાં જે રીતે જે મેળવ્યો છે મધ્યસ્થ મધ્ય અને બહુ આ ત્રણેય વસ્તુઓ જે આપણે મેળવવાની છે આપણે શું કરશું કે ક્રમમાં જ મેળવીશું. સૌ પ્રથમ આપણે શરૂઆત ક્યાંથી કરશું? સીએફ. તો પહેલા કેટલા? 4 ગુણ્યા 5 ને 4 9 9 ને 13 22 22 ને 40 42 ને 56 56 ને 8 64 66 ને 4 68. તો મિત્રો અહીંયા તમારે એન બરાબર 68 છે તો છેલ્લે 68 આટલો ટોટલ થઈ ગયો છે. તો હવે આ જે આપણને મળી ગયું સીએફની કોલમ આપણને મળી ગઈ છે. તો હવે સીએફની કોલમ મેળવવા પછી આપણે સૌ પ્રથમ શું કરવું પડશે? મધ્યસ્થ વર્ગ મેળવવો પડશે. તો મધ્યસ્થ મેળવવા માટે આપણે પહેલાં શું લખશું? મધ્યસ્થ એવું લખશું. ત્યાર પછી આગળ હવે એન બાય 2 બરાબર 68 ભાગ્યા કેટલા થઈ જશે? તમારા 2. એન બાય 2 થાય તો 68 ભાગ્યા તમે 2 કરો છો ત્યારે જવાબ કેટલો આવશે? 34. આમાંથી કયો એવો વર્ગ છે કે જેની અંદર 64 આવી જતા હોય? તો આમાં તમારો વર્ગ જોવો હોય તો 42 નો વર્ગ છે કે 42 સુધીમાં 64 આવી જાય તો આ શું બને છે? મધ્યસ્થ વર્ગ. એના પરથી એલ બરાબર તમે સમજી શકો છો કેટલા બનશે. આમાં લખવું હોય તો લખી પણ શકાય. મધ્યસ્થ વર્ગ બરાબર કેટલા બનશે? 125 થી 145. એના પરથી એચ બરાબર કેટલા થાય? 125. ત્યાર પછી એચ બરાબર તો આપણને 20 આપી દીધેલા છે. આપણે 65 થી 85 કેટલા બનશે?
20 આટલું મેળવવા પછી હવે આનો પ્રક્રિયા અંદર શું આવશે સીએફ સીએફ એટલે શું આવશે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે કેટલી આવશે 22 ત્યાર પછી મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એમ બરાબર કેટલી આવશે 20 આટલું મિત્રો બધું તમારી પાસે રેડી છે હવે આપણે શું કરવાનું છે મધ્યસ્થ એમ બરાબર સૂત્ર શું આવશે એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએફ અપોન એફ ગુણ્યા એચ ચલો હવે એમ કરાવીએ એલ આપણી પાસે કેટલા છે 125 પ્લસ એન બાય ટુ એન બાય ટુ મીન્સ કે ટોટલ નંબર્સ ઓફ ઓબ્ઝર્વેશન તો મિત્રો હાઉ મચ ધ ટોટલ નંબર્સ ઓફ ઓબ્ઝર્વેશન તો 68 તો તમારી પાસે અહીંયા ટોટલ ઓબ્ઝર્વેશન કેટલા છે 68 તો તમે જ્યારે તો શું આવશે 68 ના કરતા એટલે કેટલા થશે 34 આપણે મેળવ્યું 34 તો શું આવશે 34 માઇનસ સીએફ સીએફ મીન્સ કે સંચય આપણે સંચય આપણે તમારી કેટલી છે 22 તો ડિવાઇડ બાય એફ તો એફ કેટલા છે 20 ગુણ્યા એચ પણ કેટલા છે 20 મિત્રો સીધું સામે દેખાય છે કાંઈ ભાગાકાર કરવાની જરૂર રહેતી નથી 20 20 કેન્સલ થઈ ગયું આગળ 125 પ્લસ 34 માઇનસ 22 શું થશે 34 માઇનસ 22 જવાબ કેટલો થશે 12 તો 12 પ્લસ 125 તો 125 પ્લસ 12 એટલે 137 અહીંયા તમારો મધ્યસ્થ એમ બરાબર કેટલો આવે છે 137 આવે છે એકમ તો અહીંયા કોઈ આપેલો નથી યુનિટ છે તો અહીંયા યુવામાં નીચે લખી શકવી કે અહીંયા સરેરાશ કેટલા યુનિટ હશે મધ્યસ્થ યુનિટનો કેટલો છે 137 એકમ તો જે થાય પણ પાછળ હોય તો લખવાની જરૂર નથી તો મિત્રો આવી રીતે આ દાખલાની અંદર હજી આપણે 30% કામ પૂરું થયું કેમ ભાઈ 30% કારણ કે હજી આપણે માત્ર શું મેળવી રહ્યા મધ્યસ્થ મેળવવાનો પૂરો થયો છે હજી આપણે આમાં બાકીની બે વસ્તુ મેળવવાની બાકી છે તો એ બાકીની જે બે વસ્તુ મેળવવાની બાકી છે એ શું છે મધ્ય અને બહુગુણક આપણે દાખલા બધી જ વસ્તુ પૂર્ણ કરવી છે તો હવે આપણે આગળ શું મેળવવું છે મધ્યક મેળવવો છે તો મધ્યક મેળવવા માટે સૌ પ્રથમ તો આપણે શું કરવું પડશે કે ત્રણ રીત તમને મેં આપેલી છે તો એ છે ત્રણ રીત છે તો ત્રણ રીતને તમારે
इक्वलन तुम्हारी शू बने छे xi माइनस a भाग्या h त्यार पछी शू आवशे fi ui मित्रों अभी इक्वलन पछी आपणे तैयार करवानी बाकी छे तो सौप्रथम आपणे शू करशुं आ बन्ने इक्वलनो तैयार करीए तो ए बन्ने इक्वलनो तैयार करवा माटेनी लिमिट पण तमने खबर छे आ ध्यानमां के राखे छे आ ताकोनी अंदर मैं तमने ui बनाववा माटेनी ગણાવ્યું છે હવે મારે શું કરવાનું રહેશે 75 - 155 તો 75 - 155 તમે કરો તો તમારો જવાબ કેટલો આવશે 80 તો 80 ભાગ્યા h તો h કેટલા છે 20 તો 80 ભાગ્યા h સોરી માઇનસ 80 ભાગ્યા 20 તો માઇનસ 80 ભાગ્યા 20 કરો તો જવાબ કેટલો આવશે માઇનસ 4 માઇનસ 3 માઇનસ 2 માઇનસ 1 0 મિત્રો બીજું પણ તમે કરી શકો છો જો કરવું હોય તો કે સીધા અહીંયા 0 હોય તો પછી તમે ઊંધા રાખી દો તો પણ સારું અહીંયા અહીંયા કેટલા આવશે હવે આપણે શું કરીશું કે બધું મળી ગયું તો સૌપ્રથમ કેટલા આવશે 4 - 4 એટલે કેટલા આવશે -16 પછી 5 - 15 તો -15 ત્યાર પછી 13 - 26 તો -26 તો -20 એટલા તમારી પાસે માઇનસ વાળા પદ થાય છે ત્યાર પછી મેચ હવે આપણે જોઈએ તો કેટલા આવશે 14 - 0 14 - 0 - 0 8 - 8 અને 4 - 4 કેટલા થયા હવે આપણે સિગ્મા એફઆઈ યુઆઈ આટલું 16 આ 16 ગયા પ્લસ 16 અને માઇનસ 16 કેન્સલ થઈ ગયા પ્લસ 16 અને માઇનસ 16 તમારે કેવા થયા કેન્સલ થયા તો હવે આપણે માત્ર ગણવાનું શું રહ્યું આટલું જ બાકી ગણવાનું તો હવે એ આપણે લાગુ પડી લઈએ તો એ ગણવા માટે શું આવશે કે 20 - 40 - 40 - 10 - 50 - 50 - 60 - 60 - 61 તો માઇનસ એક્સ એટલે તો તમારી પાસે કેટલી વધી માઇનસ એક્સ એટલે 68 - 68 હવે આપણે શું કરીશું કે સૌપ્રથમ તો અહીંયા આપણે એન લખેલું છે કારણ કે મધ્યસ્થ મેળવવા કે આપણે એન લઈએ આમાં શું થઈ જાય સિગ્મા હું તમને જ્યારે મધ્યસ્થનું સૂત્ર સમજાવતો હતો ત્યારે પણ મેં તમને કીધું હતું કે સિગ્મા એફઆઈની અંદર કોઈ ફેર પડતો નથી ફરી પાછા કે સિગ્મા એફઆઈની અંદર કોઈ ફેર પડતો નથી સિગ્મા એફઆઈ કયો કે એન કયો એ બંને કેવું કહેવાય છે સેમ બંને છે તો હવે આપણે આની અંદર શું બાકી રહે છે સૂત્રમાં સીધી કિંમતો મૂકવાની છે સૂત્રમાં કિંમતો મૂકીએ તો એ આપણે કેટલા થયા છે 155 પ્લસ એ કેટલા થયા છે 155 પ્લસ ત્યાર પછી આગળ જોઈએ તો નેક્સ્ટ બાબત કઈ આવશે કે સિગ્મા એફઆઈ યુ આઈ આપણને કેટલા મળ્યા છે માઇનસ એક્સ ડિવાઈડ બાય કેટલા છે 68 ડિવાઈડ બાય કેટલા છે 68 ગુણ્યા કેટલા છે 20 એટલે જ હવે આપણે શું કરીશું પહેલા તો જેટલા છે એમ કપાય એટલા આપણે છે કાપી નાખવાના છે તો હવે 68 એટલે 34 - 68 બની જશે કેટલા બની જશે 34 - 68 અહીંયા કેટલા બની નાખો 34 અહીંયા કેટલા બની નાખો 10 બની જશે 34 ની હવે આપણે સૌ પ્રથમ શું કરી નાખીએ ભાગાકાર કરી નાખીએ તો 155 માઇનસ 34 નો ભાગ પેલે કેટલા આવશે 34 એ આવશે 34 એ 34 નો જવાબ કેટલો આવ્યો 155 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 - 15 -
15 એટલે કે 610 ભાગ્યા 34 તો 610 ભાગ્યા 34 એટલે 34 34 એટલે કેટલા 5 એટલે કે 7 અને છે અહીંયા 270 એટલે 3 4 5 4 20 એટલે 30 × 4 એટલે 5 અને 6 ભાગ્યા 6 એટલે 5 × 3 8 તો અહીંયા કેટલા બચશે તો તમારે 14 થઈ જશે થઈ જશે 14 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ આવશે માઇનસ 14 પોઈન્ટ કરો તો ત્યારે 155 − 14 તો 155 − 14 કજ મિનિટ હજી 710 − 34 = 270 તો 34 એટલે 5 × 15 5 × 20 = 5 × 7 = 3 3 × 5 = 8 × 8 = 24 8 × 8 = 24 આઠે ભાગ આવશે મિત્રો એ તમારે આઠે ભાગ આવશે સોરી બોલી બોલતી આપણે આગળ 155 − 18 કેટલા કરવાના છે 155 − 18 પછી પછી આખો પોઈન્ટ પછી આવશે પણ પોઈન્ટ પછી અત્યારે હું લાવતો નથી તો 155 − તમે જ્યારે 18 કરો છો તો 155 − 18 કરો તો 5 × 7 થઈ જાય તો 10 × 10 તો કેટલા વચ્ચે 15 માંથી તમે 5 બાદ કરો તો 15 માંથી 8 બાદ કરો તો 7 તો 7 અને 137 પોઈન્ટ તો ટોટલ કંઈ પણ જવાબ આવશે તો અહીંયા તમારો એક્સ બાર કે મધ્ય કેટલો મળે છે 137 સમથિંગ તમારો મધ્ય મળે છે તમારો મધ્યસ્થ પણ કેટલો મળ્યો હતો 137 હજી આપણે આના આ જ દાખલા મિત્રો અહીં બધો પૂછવાનો થયો હતો ફરી પાછો આપણે જોઈ લઈએ કે કઈ રીતે ભાગ ચડાવવા છે અહીંયા સુધી તો બહુ ઇઝી હતું પણ અહીંથી ખાલી 610 ભાગ્યા કેટલા કરવાના હતા 34 કરવાના હતા તો 610 ભાગ્યા તમે 34 કરો તો 18 થી 18 પોઈન્ટ જવાબ આવશે બરોબર જે કંઈ પણ આવે તે તો 18 થી કરો તો જવાબ તમારો કેટલો આવશે 137 આસપાસ તમને જવાબ મળે છે તો મિત્રો આટલું કર્યા પછી અહીંયા તમારો મધ્યક મેળવવાનો પૂરો થાય છે પણ દાખલો પૂરો થતો નથી દાખલાની અંદર મેં તમને પહેલા પણ કીધું હતું કે ત્રણ વસ્તુ મેળવવાની છે એ ત્રણ વસ્તુઓમાં જે મેળવવાની છે એમાં શું શું આવે છે દાખલાની અંદર મધ્યક મધ્યસ્થ અને બહુલક એમાં આપણે મધ્યક મેળવો અને મધ્યસ્થ મેળવો હવે આપણે જે મેળવવાનું છે એ શું મેળવવાનું છે આની અંદર બહુલક મેળવવાનો છે તો મિત્રો બહુલક મેળવવા માટે બહુલક પછી મેળવીએ પહેલાં પણ લખી લો જ્યારે જ્યારે ગોળ લખવાનું હશે ત્યારે હું ગોળમાં સાઈડના ભાગમાં અથવા તો પાછળના ભાગમાં લઈ લઉં ગોળે જેથી કરીને તમે સરસ રીતે બોર્ડ લખી શકો તમે સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો છો વિડીયોને પોઝ કરીને લખવું હોય તો પણ લખી શકો છો હંમેશા માટે હું તમને એકાદ મિનિટનો વચ્ચે એવો સમય આપીશ કે એ સમય દરમિયાન તમે બોર્ડ વ્યવસ્થિત રીતે ઉતારી શકો તો મિત્રો અહીંયા આપણે શું કહ્યું છે કે મધ્યક મેળવવાનું પૂરું થાય છે હવે પછી આપણે આના જ દાખલામાં હજી ત્રીજી વસ્તુ એટલે શું આવશે બહુલક તો આપણે સૌ પ્રથમ હવે શું કરીએ બહુલક મેળવવા માટેની પ્રક્રિયા કરીએ રકમ આપણી પાસે લખી રહેલી છે હવે બહુલકમાં શેની છે જરૂર છે આપણે લખી રાખીશું તમારે આખે નરેશનથી કરવાનો છે હું આમાં બોર્ડમાં ભરવાનો છે તમને ખબર છે કે બહુલક મેળવવા માટે તમારે માત્ર માત્ર જરૂર હોવા જોઈએ ટેબલમાં બીજી કોઈ તમારે જરૂર નથી તો હવે આપણે શું કરીશું કે સૌ પ્રથમ હું આ બધું શું કરી નાખીએ તો બધી વસ્તુ આપણે કાઢી નાખીએ તો શું થઈ જશે હવે જે આપણને વધે છે તેના માટે આપણે બહુલક મેળવવાની પ્રક્રિયા કરીએ તો બહુલક મેળવવા માટે સૌ પ્રથમ હું શું લખીશ બહુલક હવે બહુલકની અંદર તમે મિત્રો વાત કરી રહ્યા છો બહુલક વર્ગ ધારવો પડશે બહુલક વર્ગ અહીંયા કયો છે સૌથી મોટી આવૃત્તિ કઈ છે 20 તો તમારો બહુલક વર્ગ કયો બને છે 125 થી 145 બને છે તો ક્યુબ બને 125 145 તો હવે અહીંયા એલ બરાબર કેટલા થાય 125 એચ બરાબર કેટલા છે આપણને આપેલા 20 એટલું તો ખબર છે હવે આપણે ત્રણ વસ્તુ F0 F1 અને F0 વચ્ચેની શરૂઆત 13 20 અને 14 તમને ખબર જ
છે મો વધારે સમય લેવાની જરૂર નથી 13 20 અને 14 આ ત્રણ વસ્તુ જે છે હવે આગળ આપણે સૂત્ર મૂકી તો z = l + f1 - f0 / 2 f1 - f0 - f2 / x ચલો આગળ જ્યારે ટોટલ આપણી પાસે કેટલા છે 125 125 + f1 કેટલા છે તો f1 20 - 13 20 - 13 / 2 f1 કેટલા થશે 40 - કેટલા છે 13 અને - 14 - 13 - 14 / 20 ચલો આગળ હવે 125 ને માને 125 + નેક્સ્ટ કેટલા બનશે કે 20 - 13 તો 20 - 13 જવાબ તો આવશે 7 / 20 તો 7 / 20 તો કેટલા થઈ જાય 140 7 / 14 એટલે 140 13 - કેટલા આવશે સોરી 13 + 14 એટલે 27 તો 27 એટલે 40 - 27 તો જવાબ તમારો કેટલો આવશે 40 - 27 તો જવાબ તમારો કેટલો આવશે મિત્રો 140 / 13 13 13 એટલે ભાગા છે 125 + 13 13 એટલે 0 ભાગ થી આવતો 10 0 મૂકી દે એમને ભાગ થી આવતો પોઈન્ટ 10 પોઈન્ટ 10.76 સમથિંગ તમારો જવાબ છે કેટલો જવાબ છે તો 10.76 સમથિંગ તમારો જવાબ બને છે તો 125 + 10.76 કેટલા બનશે 135.76 તો મિત્રો અહીંયા તમારો બહુલ કેટલો મળે છે કે 135.76 જેટલો મળે છે અહીંયા z બરાબર કેટલા મળ્યા 135.76 તો મિત્રો આવી રીતે ઘણા બધા દાખલાઓ એવા હોય છે કે જેની અંદર તમારે ત્રણે ત્રણ વસ્તુઓ મેળવવાની હોય છે અને એ જે તમે ત્રણે ત્રણ વસ્તુઓ જે મેળવી છે તો એ ત્રણે ત્રણ વસ્તુઓને શું કહે ત્રણે ત્રણ વસ્તુઓ જે છે મધ્ય મધ્યસ્થ અને બહુલક તેને મધ્યવર્તી સ્થિતિમાન નામમાં પણ કહેવામાં આવે છે તો અહીંયા આપણે સ્વાધ્યાય 14.1 પહેલો દાખલો જોવો છે હવે આપણે સ્વાધ્યાય 14.1 બીજો દાખલો જોવો છે પણ એ પહેલાં થોડી વાર માટે કદાચ જોઈએ હું નથી ગયો દાખલો કે આપણે બીજો દાખલો શરૂ કરીએ મિત્રો આજના દિવસનું આપણે કામ જોઈએ તો લગભગ અંદાજે 35 મિનિટ જેવું આજનું આપણું કામ થઈ ગયું છે તો હવે પછી આપણે એ બંને દાખલાઓ પૂરા કરવા હોય તો લગભગ વધારે ઘણું બધું થઈ જશે તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ આજે મને જે દાખલાઓ આજના કર્યા આ રીતના દાખલાઓ તમને હોમવર્કમાં પણ આજે મોકલવામાં આવશે સ્વાધ્યાયના આજે બાકીના દાખલાઓ પણ તમને કેટલાક આજે હોમવર્કમાં મોકલીશ બરાબર તો એ દાખલા આજ પૂરતા અહીંયા સુધી રાખીએ હવે પછી આપણે વિડીયો લેક્ચરની અંદર જ્યારે મળીશું ત્યારે આપણે શું કરીશું તો કે સ્વાધ્યાય 14.3 બીજો દાખલો કે જે ખૂટતી આવૃત્તિવાળો દાખલો છે એના પહેલાં આપણે કદું એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈશું કે આપણે જાતે તૈયાર કરીશું અથવા તો હું જાતે તૈયાર કરીને લાવીશ એક્ઝામ્પલ અને એ એક્ઝામ્પલ પહેલાં ભણીશું અને એ જોઈને પછી આપણે સ્વાધ્યાયના દાખલા પર આવીશું તો જેથી કરીને શું થાય કે આપણે જે નવી રીત છે એ સહેલાઈથી સમજી શકીએ તો મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ આજે થોડું ઓછું કામ છે પણ કંઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે કવર થઈ જશે તો હવે અહીંયા સુધી મધ્યસ્થનું જે કર્યું છે ત્યાં સુધી અહીંયા સુધી સરસ રીતે પ્રિપેર કરો ઘેરે રહો સુરક્ષિત રહો ત્યાર પછી એકવાર હજી તમને બુકની માહિતી આપવાની છે કે જે તમે ખાસ કરીને તમને એ કહેવાનું છે કે બુક બનાવવાની અંદર હજી મારે કોઈ કોઈ વિદ્યાર્થીઓ આવતા રહેલા છે કે ભાઈ
સરળ કઈ રીતે બુક બનાવી, બુકમાં શું લખવું શું ન લખવું, બોર્ડની અંદર જે વર્ક થાય છે એ બોર્ડ વર્ક આખે આખું તમારે બુકની અંદર ફરજિયાતપણે લખવાનું છે. અત્યાર સુધી લખતા હતા નહોતા લખતા એ બધું બે નંબરની વાત છે, પણ હવે પછી તમારે બુકની અંદર કોઈ પણ બાબત છોડવાની નથી, બધી જ બાબતો ફરજિયાતપણે તમારે લખવાની છે. બીજી વસ્તુ સાથે જે હોમવર્ક મોકલવામાં આવે છે એ અને બોર્ડ વર્ક બંને વસ્તુ એક જ બુકમાં લખવાનું છે. પહેલાં પણ તમે કીધું હતું ને આજે પણ કહું, કઈ બુકમાં લખો છો એ મહત્વનું નથી, પણ તમે લખો છો એ મહત્વનું છે. એટલે હવે પછી હું એની આશા રાખું છું કે કોઈ વિદ્યાર્થી એ તો ફોન નહીં જ કરે કે કઈ બુકમાં લખવું છે, કારણ કે તમે રફ બુકમાં લખો, પાકી બુકમાં લખો, પેન્સલની બુકમાં લખો, વિપુલસરની બુકમાં લખો કે અધરવાઇઝ તમે કોઈ પણ બુકમાં લખો, પણ ગણિત તો ગણિત, વિજ્ઞાન તો વિજ્ઞાન, ઇંગ્લિશ તો ઇંગ્લિશ, આવી રીતે તમારે પ્રોપર અલગ અલગ બુકોમાં લખવાનું છે. લખવું મહત્વનું છે, કેમાં લખો એ એટલું મહત્વનું નથી. તો મિત્રો આવી રીતે બુક બનાવવાનો વેકેશનનો જે સમય છે, લોકડાઉનનો સમય છે, મેં તમને પહેલાં પણ કીધું હતું કે વેકેશન તમે માનતા હોય તો હવે વેકેશન નથી, શાળા બંધ છે પણ શિક્ષણ તમારું શરૂ છે. આ હેતુથી આપણે આ જે ગોલ્ડન આમ તો જોઈએ તો સારો સમય કહેવાય, તમને વધારે પ્રેક્ટિસ માટેનો જે સમય મળી રહ્યો છે તો આ સમયનો ઉપયોગ કરી અને તમે ઘેરે રહી અને શું કરો કે સરસ રીતે પ્રિપેરેશન કરો, બરોબર? જ્યાં વેરી લાગે ત્યાં તમે સંસ્થાનો અથવા તો મારો સીધો સંપર્ક કરી શકો છો. હવે પછી આ વિડીયો લેક્ચરની અંદર આપણે જ્યારે મળીશું ત્યારે સ્વાધ્યાય 14.3ના બીજા આગળના દાખલાઓ જે બાકી છે એ દાખલા કરીશું. ત્યાં સુધી ધન્યવાદ, થેન્ક યુ.